એક સંત કહે છે, પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર, ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધારને આકાર. વાણીનું જો મંથન થાય ને તો વાણી સમજાય. વાણીને તમે ફોડો ને, જો સંતો તો વાણીનો એમ કહે છે કે ભજનમાં બાબુ ભડાકો થાય ભજનનો. માર ધારને આકાર, લોઢાને પારસ મેળવ્યો ને એટલે હોનાને હોનું થઈ જાય એવું કહે છે. પણ માણાને પારસ મેળવ્યો તો માણા થોડો થઈ જાય. માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? એટલે એક સંત કહે છે વાણીમાં, જ્ઞાન છોડી લે કોઈ જો આસમાન, સદગુરુ બને જો સોનાર, તો તો ત્રણ એવો ગુણ એના મટી જા. આ તો માર ધાર ને આકાર. એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે તો માણા થવાય એવું છે. બાકી તો આખી દુનિયામાં જ્યાં જાવ ત્યાં બધા બાયો ચડાવે છે, શું કરવું? એક લોઢાની તલવાર હોય એને પારસમાં ડડો એટલે હોનાની થઈ જાય, પણ હોનાની તલવારને ડોકમાં બાંધી ન ફરાય. એના માટે તો અગ્નિમાં તપવું પડે, એના ઉપર ચડવું પડે, ઘણના ગાય ખાઈને દાગીનો બને ને. તમે 500 રૂપિયાનું મીટર કાપડ લીધું હોય, એ સીવડાવ્યા વગેરેનું ઓઠીને નીકળો તો કેવા લાગો? અને 10 રૂપિયાનો એક સીવેલો લારીમાંથી બુશર્ટ લઈને તમે પહેરો તો કેવા લાગો? 10 રૂપિયાની કિંમત વધી જાય 500 કરતા. શું કામ? સીવડાવેલું છે. એમ એવો જો સદગુરુ તમને મળે ને, આ જીવન જો સીવડાઈ જાય ને, સારો દરજી હોય ને, ફિટિંગ ખારું થાય ને, તો આ જિંદગી જીવાય એવું છે. બાકી તો બાપુ છે ને, ધરાવીને ધાનનો નીપજે ને કુડવીને માડોનો હોય, જેડે જખરા નીપજે, જેની જનતા ઓછલ હોય, હારી મા વગેરે હારા દીકરા ન થાય રા. એટલે જ મહાપુરુષો કીધું કે જનુની જણ તો ભગત જણ છે, કા દાતા કા સુરવીર, નહીં તો રેજે તું વાંજણી મત ગુમાવજે નૂર. આ સગાળ જાન જલારામ ને મીરાબાઈ નરસિંહ મહેતા ને અમારે અહીંયા કોથળા મોકલાવતા છે એના ગાણા ગાવા. અમે એના ગાણા ગાઈએ છીએ, એની પેઢીઓ કઈ અમારે અહીંયા મોકલાવતી નથી કે અમારા બાપ દાદાના ગાણા ગાવશો તો એમ લો બે પણ મારા દાણા મોકલાવી. પણ બાપુ જીવનમાં કર્યું છે એવું જેના ગાણા ગાવા પડે છે, પણ એની માટે સારી મા વગેરે. મારો તો હિસાબ જો કે સાંભળ્યો છે મને, પણ મારો હિસાબ એક જ હોય, એક મા ને બાપને બાપુ જાળવવાની જરૂર છે. બાકી બધું ગાડું મારો હાથ હાંકવાનો જ છે. તમારા મા બાપથી તમે અને મારા મા બાપથી હું આપણે આ દુનિયામાં આવ્યા છીએ. જો મા બાપને ભૂલી જાય જિંદગીમાં કોઈ દી ગાડી હાલે નહીં. પછી દુનિયાને જે ફાંકો હોય કોઈ દી ન હાલે. આપણા ગઈઢા પાસે સારું મકાન નહોતું ને રહેવા ઘરે સારું નહોતું ને દાણાય નહોતા ને એવી પરિસ્થિતિમાં જીવતા હતા. પણ મા બાપ બાપુ કોઈને ભારે ન પડ્યા. અને અત્યારે આ ભણતર તમે જુઓ તો ક્યાંયનું ક્યાંય પહોંચ્યું ને વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું, પણ મા બાપ જ કોઈને પોહાતા નથી. પછી કે આ શું નડતું હોય છે? જાઓ ભૂવા પાસે શું નડતું હોય જોઈ દે દાણા. તમે કર્યું તમને ન ખબર હોય હું નડે છું. અરે માની તાકાત ભલામણ એવડી હોય કે બાપુ એક લોહીનું દૂધ કરીને તમને ને મને પાઈને આ જીવનમાં તમારો મારું આ જીવન એક જિંદગી જીવડતી હોય. એક જંગલના રખડતા હરણાને કવિએ કીધું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? અને હરણાનું બચ્ચું બોલ્યું તું ભાઈ કે કવિરાજ તમારે સાંભળવું છે અમે કેવી રીતે દોડી શકીએ છીએ. તો કે હા, તેથી બચ્ચું બાપુ એક કવિને જવાબ આપે છે કે કવિરાજ મારી માના પેટમાંથી હું બહાર પડું અને મારી માના ધાવણની શેડ એક મારા મોઢામાં પડી જાય ને, પછી પાણી પથા ઘોડા મૂકી દેજે ને, જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ આ માની કુમારી હોવી જોઈએ, એવી માને કુમારી હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આપને ટેકો દે એવું થાય, મારું સંતાન માય કાંગળું થાય જ નહીં કોઈ દી. આવી ખુમારી માને હોવી જોઈએ. પણ બાપુ હું ફેશન દી ઉઠેડ્યો છું, શું માની વાત કરવી? હું તો દીકરીઓને ખાસ કહું, તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દીધી હોય તાકાત છે તમારામાં. પણ હવે બાપુ અત્યારે કીધા જેવું કાંઈ છે નહીં,
બહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. કઈ હારા વાઈટ હોય નહીં, કહેવાનું હોય કે અમારે બે છે ચાર છે, ગવાડા ડાટા કાઢે હોય, ગવાડા બાંધ એવા ન થાય. અરે માં છે તો માં છે, ભલામણ મોટે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. બાપુ માને માના જીવનમાંથી કઈક બાપુ સંતાનને ઘોડિયામાંથી જ બાપુ એને બધું આપી દે. અને તમારી ને મારી બાપુ છે ને શરૂઆતમાં તૈયારી હોય ને છેલ્લે તૈયારી હોય, આપણને ફરવો નથી. તમારો જન્મ થયા પહેલા બાપુ દૂધની વ્યવસ્થા કરે અને માએ ખોયા કરી રાખ્યા હોય ને ઘોડિયું હોય ને ગોદડાય હોય ને બધું હોય, તમે આવ્યા પહેલા બધી તૈયારી હોય. અને જેથી જવાનું હોય ને તેથી તૈયારી જ હોય, લાકડા તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય ને હળગાવનારા તૈયાર હોય ને ઘોંકા મારનારા તૈયાર હોય. તા પહેલી ને છેલ્લી બે તૈયારી છે, એટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ આ હું આવ્યું ને, હું બાળકને બાપુ ખબર ન હોય કે મારું ઘર છે કે મારી માં છે કે મારા રૂપિયા છે, એને ખબર ન હોય. એ નાગ નીકળ્યો હોય તો ચાલે, પણ હું જયારે થાય ને થોડીક ભાન આવે ને પછી એમ કે મારું ઘર ના મારી માન મારા રૂપિયા મારી વાડી ને મારું ખેતર ને પછી મારું મારું થવા મળે. નકર માણા જન્મે દીદી એ બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું, મરે પછી કોઈક નામ કમીએ નથી કરાવી શકતું. આપણે આપણું નામ જો લખાવીએ ન શકતા હોય ને ભૂહાવીએ ન શકતા હોય તો આપણે બીજું હું કરી શકવાના હતા. માં છે તો માં છે ભલા. એક માનો પ્રસંગ, એક પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે. હું તો કોઈ તીરસ જાત્રા વ્રત કરવાનું પુણ્ય કરવાનું દાન કરવાનું હું કોઈને કહેતો જ નથી. બધે હિલોળા મારે છે, કોઈને કઈ કોઈને ઘટતું નથી, આપણે કોઈને કઈ દીધા જેવું જ નથી. માં ને બાપ ને બેને હાસવું બસ, બાકી તો છે ને મંદિરમાં મૂક્યાનો માર્ગ નથી. જ્યાં છે અહીંયા આપણે દેતા હોય અહીંયા દેજો, મારો વાંધો નથી. પણ મા બાપને સૂકીને જો દેવા જાઓ ને તો બાપુ ચોપડે નહીં સડે લખી લેજો. માના ને બાપના કાળજા ઠારો બાપુ જિંદગીમાં બધું સારું થાય, ધંધો સારો થાય, છોકરા હારા થાય, તમારું જીવન સારું હાલશે, નિરોગી રહે. પણ મા બાપને બાપુ ચૂક્યા એટલા જિંદગીમાં બાપુ કોઈ એક મા બાપના આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખે ભલા. અને માં અને બાપ છે ને આખી દુનિયામાં મારો દીકરો સુખી થાય, મારા દીકરાનો વ્યવહાર સારો હાલે, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારા મા બાપ બાકી આખી દુનિયામાં કોઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. હગો ભાઈ રાજી નથી બાપુ, તમે આગળ નીકળો એમાં હગો ભાઈ રાજી નથી. અંતરની જો વેદના હોય તો એક માની ને બાપની જ છે, બાકી કોઈની છે જ નહીં. બાકી આખી દુનિયા સ્વાર્થી છે, લોહી ની હગી છે. હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા હું તો કહું કે અમે ગઈ એકી એટલે બોલાવો છો, બાકી અમે સાક્ષુ થઈ તમે નથી બોલાવાના. હવે એ દરબાર જ્યાં ગઈ હવે બીજાને કહો, બીજાને કહો, એ ખબર છે. આ સ્વાર્થ છે દુનિયાનો, બીજું કાંઈ છે જ નહીં ભલા માણ. બાકી માન બાપ બાપુ છેલ્લા શ્વાસ સુધી મારા સંતાનનું ગાડું વ્યવસ્થિત હાલે, મારા સંતાનનો ધંધો બરોબર હાલે, આવી અંતરથી બાપુ જો વેદના હોય ને તો માન ને બાપની બાકી બધી વાતો ઉશેરા. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે. અને બાપુ જે જે સંતો થઈ ગયા ને બાપુ, મા બાપને કોઈ દી કોઈ દુઃખી કર્યા જ નથી, ખાવા હતું કે નહોતું ભૂખ્યા રહીને પણ મા બાપને જાળવ્યા છે. એટલે પુરુષોત્તમ કહે છે.